पेन्शनने लईने मोटो खुलासो थयो छे। डीसा जेडीसीमां फूड विभागे दरोडा पाड्या। मरेश्वरी फेक्टरीमां फूड विभागना दरोडा। फेक्टरीमांथी भेड़सेड युक्त मरचू झड़पायू छे। मेजिक बॉक्स द्वारा तपास कराता मरचू केमिकलवाड़ू होवानुं सामे आव्युं छे। फूड विभागनी टीमे मरचांना सेम्पल लईने तपास हाथ धरी छे। तो जे प्रकारे हवे लोकोना आरोग्य साथे छेड़ा थई रह्या होय ते प्रकारे वारंवार जे घटनाओ छे ते सामे आवी रही छे। वधु एक वखत मरचामां भेड़सेड ने लईने जे मोटो खुलासो थयो छे। डीसा जीआईडीसीमां फूड विभागे दरोडा पाड्या हता। मोटेश्वरी फेक्टरीमां फूड विभागे दरोडा पाड्या। फेक्टरीमांथी भेड़सेड युक्त जे मरचू छे ते झड़पाई गयू छे। भेड़सेडवाळा खाद्य पदार्थो क्यारे कैंसरने पण आमंत्रण आपी शके छे ने आ प्रकारे लोकोना शरीरने आ जे वस्तुओ छे ते नुकसान पहोंचाड़ी शके छे। छतां पण आ प्रकारनी प्रवृत्तिओ छे ते करवामां आवे छे अने हवे मेजिक बॉक्स द्वारा तपास करता आ मरचू छे ते केमिकलवाळू होवानुं पण झड़पायुं छे। भेड़सेडवाळा भोजनथी पेटने लगता रोगો પણ થાય છે છતાં પણ આ પ્રકૃતિ થાય છે। સંવાદદાતા રોહિત વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। રોહિત, હવે મરચામાં ભેળસેળને લઈને મોટો ખુલાસો થયો છે। ડીસા જીઆઈડીસીમાં ફૂડ વિભાગે દરોડા પાડ્યા, ખરે શા કારણે લોકોના આરોગ્ય સાથે છેડા કરવામાં આવી રહ્યા છે? શું કાર્યવાહી થઈ રહી છે હાલ? શી વાત કરવામાં તો બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ જો ડુપ્લિકેટિંગ ખાદ્ય પદાર્થોનું વેચાણ થતું હોય તો ડીસાના જીઆઈડીસી વિસ્તારમાં થાય છે। ત્યારે આજે જે ડીસા ફૂડ વિભાગના ઇન્સ્પેક્ટર છે પી આર ચૌધરી, તેમને માહિતી મળી હતી કે ડીસાના જીઆઈડીસી વિસ્તારમાં આવેલી જે મોઢેશ્વરી પેઢી છે તેમાં મરચાનું ભેળસેળ થઈ રહી છે। ત્યારે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી। આપ જે પ્રમાણે જોઈ રહ્યા છો કે આ એ જ પેઢી છે જે મોઢેશ્વરી પેઢી છે અને તેમાં ફૂડ વિભાગ દ્વારા હમણાં જ દરોડા પાડવામાં આવ્યા હતા અને દરોડા દરમિયાન 2100 કિલો જેટલું મરચું હાથમાં આવ્યું હતું અને જેના સેમ્પલ લઈ અને જે મેજિક બોક્સ છે જે આરોગ્ય અધિકારી દ્વારા તેમાં મરચું નાખી અને તેમાં સેમ્પલ લેવામાં આવ્યા હતા અને તે દરમિયાન જે મેજિક બોક્સમાં જે બીજી તરફ વાત કર બિલકુલ રોહિત, જે પ્રકારે આ સમગ્ર માહિતી મળી આવી છે, મરચામાં ભેળસેળ થતી હોવાનો ખુલાસો થયો છે, અધિકારીઓ ત્યાં પહોંચ્યા છે, તેમનું શું કહેવું છે? અધિકારીઓનું માનવું છે કે જે પ્રમાણે તપાસ કરવામાં આવી છે તેને હાલ તો સેમ્પલ લેવામાં આવે છે। પ્રાથમિક દ્રષ્ટિએ અધિકારીઓનું ચોક્કસ માનવું છે કે અહીં જે મરચું હતું તેમાં કેમિકલ નાખીને છેલ્લા ઘણા સમયથી તેનું વેચાણ બજારમાં કરવામાં આવ્યું હતું। લોકો પણ આ મરચું આરોગી રહ્યા હતા। હાલ તો તમામ જે 2100 કિલો જે મરચું હતું તે અધિકારીઓ દ્વારા સીલ કરવામાં આવ્યું છે અને તમામ જથ્થામાં જે મરચું છે તેનું સેમ્પલ લેવામાં આવ્યું છે। જી બિલકુલ રોહિત, જાણકારી બદલ આપનો આભાર। તો હાલ તો સમગ્ર મામલો છે તે સામે આવ્યો છે, કમાણી માટે આખરે કેમ ભેળસેળ કરવામાં આવે છે તેવા અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે।